Rey, aquí a Tomás, dice Arthasastra, Prakramat, a Tixutara, a Gauna, y de mi vida fue. Ahora, cuando me dice que se te queda, a de tu vida, भारत ने विदेश व्यापार में किया तब होगा भारत विदेश व्यापार में थी इन्हें बेल भूमि में जाना मुझे एक के वैश्विकी करो पहला है वैश्विकी करो और पहला नहीं भारत ने विदेश व्यापार नीति की गई थी क्योंकि भारत स्वतंत्र बाद भारत पर लगभग 200 वर्ष खत्म वधारे अंग्रेजों ने शासन कर्यो एटा माटे भारतीय लोगों ने हिंदुस्तानियों ने विदेशी प्रजापति वैमनस्य अने आजादी पछी शुरुआतना वर्षों की अंदर वहीवटीय आर्थिक अने राजकीय मार्गाने गोठवण थती हती गोठना था માનવા માટે વિદેશી શાસનથી મુક્ત થયા એટલા માટે વિદેશી વસ્તુઓ વિદેશી વેપાર ઉપર વિદેશી કંપની ઉપર વિદેશી વ્યક્તિ ઉપર લોકોને માનસિક વિરોધ આને કારણે જાણીને सरकारी विदेशी व्यापार ऊपर संपूर्ण अंकुश धरावती है भारत में विदेशी वस्तुओं की ऊंची आयात अने निकासों में खूब ऊंची है कारण एक वक्त इस समय दरमियान लोगों में रहेली विदेशी चीज वस्तु विदेशी व्यक्तियों ना विरोध ने कहा कि व्यापार ने प्रगति पर कहीं कुछ ही जुबाव पड़ी भारत मिश्र तत्व स्वीकार अने आयोजन द्वारा विकास ने व्यूहात्मक रचना अमलवारी मुकी है भारत शुरुआत समय में आजादी पछी जाहिर क्षेत्र एकमों मोटा पाया पर एकमों पर प्राधान्य आप जाहिर क्षेत्र उद्योग विकास थे मोटा पाया पर उद्योग विकास थे विदेशी व्यापार नीति अपना અને હુંડિયામણની ઓછી જરૂર પડે વિદેશી હુંડિયામણની ઓછી જરૂર પડે તે માટે થઈને સરકારે વિદેશ વેપાર ઉપર સંપૂર્ણ અંકુશની નીતિ અપનાવી પરંતુ
અને તેને કારણે થઈને આયાતોનું પ્રમાણ વધારે હતું અને નિકાસનું પ્રમાણ ઓછું હતું. તેને કારણે એક વખત વિદેશી હુંડિયામણની કટોકટી સર્જાઈ એટલે વિદેશી હુંડિયામણ ઘટી જવા પડ્યો અને ભારતે બને ત્યાં સુધી વ્યાપાર નીતિની અંદર દેશના ઉદ્યોગોને સંરક્ષણ મળી રહે તેના પર ભાર મૂક્યો હતો. આયાતો પર અંકુશ વધારી રહ્યો હતો અને નિકાસો વધારે કરવાનો સરકારે વિચાર્યો, જેથી કરીને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય, વિદેશી હુંડિયામણ વધે. તે માટે તેની શરૂઆતના સમયની અંદર આપણી પાસે ખેત પેદાશોની શરૂઆતના સમયમાં આપણે માત્ર ખેતી પર નહોતા અને તેને જ કારણે ખેત પેદાશોની નિકાસ વધે તે પ્રકારે સરકારે વિદેશ વેપાર નીતિ અપનાવી હતી. અહીંયા ખેત પેદાશની સાથે સાથે હસ્તકલા, હાથ કારીગર બનાવટની વસ્તુઓ, ઝવેરાત એટલે કે ઘરેણા, એ પરંપરાગત વસ્તુઓની નિકાસ વધારે થતી હતી અને તેમજ કેટલીક ટેકનોલોજી આયાત અને નિકાસનો વધારો થાય તે પ્રકારે સરકાર પ્રયત્ન કરતી હતી. વિદેશી હુંડિયામણની અંદર ચલણ, ભારતીય ચલણ સરકાર સંપૂર્ણ અંકુશ રાખ્યો. ભારતીય ચલણનું અવમૂલ્યન કરી નિકાસો વધે તેવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ રૂપિયાનું અવમૂલ્યન થતા આયાતો મોંઘી થવા માંડી અને એને કારણે આયાતો ઓછી થઈ. પણ અમુક આવશ્યક ચીજ વસ્તુઓની આયાતો કરવી પડે તેમ હતી અને કારણે એને જ કારણે તેને આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરવા માટે થઈને આયાતોનું પ્રમાણ તો ચાલુ જ રહ્યું, પરંતુ નિકાસો પણ જોઈએ તે પ્રકારમાં વધે નહીં. એટલે રૂપિયાનું અવમૂલ્યન કરવામાં આવ્યું હોવા છતાં પણ જોઈએ તે પ્રમાણમાં નિકાસોમાં વધારો થયો હતો નહીં. અહીંયા આયાતોનો ખર્ચ ઘટ્યો, વધ્યો, નિકાસો જોઈએ પ્રમાણમાં વધી નહીં, પરંતુ આયાતોનો ખર્ચ વધી ગયો અને આના માટે થઈને આયાતો ઘટે એટલા માટે સરકારે આયાત અવેજીકરણની નીતિ અપનાવી. આયાત અવેજીકરણ એટલે કે જે ચીજ વસ્તુની આયાત કરવામાં આવતી હતી તેવી ચીજ વસ્તુઓ
भारत में ज बनावी तेने आयात अवेजीकरण तरीके ओळखवामां आवे छे। एटले के अहीं आगळ केटले वस्तुओनी आयात करवानी जग्याए मात्र टेक्नोलॉजी ने आयात करवी जेथी करीने जे वस्तु आयात करवानी होय ए वस्तु भारत में ज बनावी सके ते प्रकारना प्रयत्नो सरकारे आयात अवेजीकरण नीति दरमियान कर्या। आयात अवेजीकरण द्वारा सरकार विदेशी हुंडियामां बचे તે પ્રકારના પ્રયત્નો કરે ત્યારબાદ વૈશ્વિકરણ પછી વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપાર નીતિ વૈશ્વિકીકરણ પછીની ભારતની વિદેશ વેપાર નીતિ કેવી છે તો 1951 ની અંદર ભારતે આર્થિક નીતિમાં પરિવર્તન કર્યું અને આ પરિવર્તન ત્રણ એક ધોરણમાં એક ઉદારીકરણ બીજું ખાનગીકરણ ત્રીજું વૈશ્વિકીકરણ તો 1951 પછી જે આર્થિક પરિવર્તન થયું તેને કારણે વિદેશ વેપાર નીતિમાં જે સંરક્ષણાત્મક નીતિ હતી એને બદલે મુક્ત વેપાર નીતિ અપનાવવામાં આવી। અત્યાર સુધી રૂપિયાની કિંમત વિદેશી હુંડિયામણની સાથે બજારમાં જ ક્રમશઃ અંકુશ મુક્ત એટલે કે ભારતીય ચલણનું મૂલ્ય વિદેશ વેપાર નીતિને અંતર્ગત બજાર દ્વારા એને ખરીદ વેચાણ દ્વારા જ રૂપિયાની કિંમત નક્કી થવાનું રૂપિયાનું મૂલ્ય નક્કી થવાનું અત્યાર સુધી સરકાર હસ્તગત હતું સરકારના અંકુશમાં તે બજારમાં આવી ગયું। અહીંયા આગળ આયાત નિકાસના વિદેશ વેપાર નીતિની અંતર્ગત વૈશ્વિકીકરણ પછી 1951ના આર્થિક સુધારા પછી કેટલાક ઉદ્યોગોની અંદર આયાત નિકાસ પરવાના મુક્ત કરવામાં આવ્યા અમુક રસાયણ ક્રૂડ ઓઇલ ખાદ્ય તેલ એવી અમુક જ વસ્તુ ઉપર અંકુશ રાખવામાં આવ્યો બાકીની જે વસ્તુ ઉપર અંકુશ મુક્ત કરવામાં આવ્યો એટલે કે હવે અત્યાર સુધી જે
विदेशी मुड़ी रोकान सीधी छूट न हो भारत की अंदर विदेशी मुड़ी रोकान करवा देवा नहीं ते हमें छूट आप खानगीकरण ने कारण थी विदेशी कंपनी हम देश में अपना देश में कंपनी स्थापी सके अपना देश में वस्तु उत्पादन कर सके अपना देश में वस्तु वेचाण कर सके पंचाणु में भारत वैश्विक व्यापार संगठन सभ्य बन्यो અને તેને કારણે થઈને તેના કાયદાઓનું પાલન કરવા માટે તે નીતિ અનુસાર વૈશ્વિક વેપાર સંગઠનના સલાહ સૂચન દરમિયાન તે વેપાર કરવા માટે અહીંયા આગળ 1951 પછી આંતરરાષ્ટ્રીય વેપાર ભારતનો હિસ્સો ધીરે ધીરે વધવા લાગ્યો પરંતુ 1955માં વૈશ્વિક વેપાર સંગઠનના સભ્ય બન્યા બાદ માર્ગદર્શન હેઠળ કેટલાક કાયદામાં બદલાવ કરવો પડ્યો એના માટે થઈને ખેત પેદાશ માટે આયાત નિકાસ માટે થઈને મૂડીરોકાણ અંગેના કાયદા એ બધી બાબતોની અંદર ફેરફાર કરવા પડે એટલે કે 1991 પછી થયેલા આર્થિક સુધારા અંતર્ગત ભારતમાં બને તેટલું વધારે ને વધારે વિદેશ વેપાર હિસ્સો વધતો જાય તે પ્રકારની નીતિ અપનાવવા માંગે છે અને તેનો ફાયદો ભારતને થાય તેના કરતા વિદેશ વેપારને અને વિદેશી મૂડીરોકાણને અને વૈશ્વિક સંસ્થાઓને વધારે ફાયદો થયો છે આજની તારીખમાં વર્તમાન સમયમાં પણ જોઈએ તો ભારતની અંદર વિદેશી ચીજ વસ્તુઓની માંગ વધારે છે ભારતમાં વિદેશી ચીજ વસ્તુઓનું ઉત્પાદન પણ વધારે થાય છે અને વિદેશી ચીજ વસ્તુઓનું વેચાણ પણ વધારે થાય છે કારણ વિદેશી વસ્તુઓની ગુણવત્તાની સામે ભારતીય વસ્તુઓ ગુણવત્તા અનુસાર ટકી શકતી નથી તેને માટે થઈને વિદેશી વસ્તુઓ સામે ભારતીય વસ્તુઓ પૂરતા પ્રમાણમાં ગુણવત્તા વાળી વસ્તુ વૈવિધ્યતાવાળી વસ્તુ બનાવી શકતી નથી અને આવી રીતે ભારતની અંદર વૈશ્વિકીકરણ પહેલા અને વૈશ્વિકીકરણ પછી એમ કહી શકીએ 1951 પહેલા ભારતનો વિદેશ વેપારમાં હિસ્સો ઓછો હતો અને 1951 પછી ભારતનો વિદેશ વેપારમાં હિસ્સો વધી ગયો છે બરોબર છે આજે આટલું રાખી છે આપણે આજનો તમારો હોમવર્ક છે ભારતની વિદેશ વેપાર નીતિના તબક્કા તૈયાર કરવા લખીને તૈયાર કરવા વૈશ્વિકરણ પહેલાનો તબક્કો અને વૈશ્વિકરણ પછી તમારે તૈયાર કરવાની છે બરોબર વિદ્યાર્થી